અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ 10ના પરિણામોને લઈને સુરતે ફરી એક વખત બાજી મારી છે. કોરોનાની મહામારીના પગલે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું, જોકે મૂલ્યાંકનના આધારે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં સમગ્ર ગુજરાતમાં 100થી વધુ A1 ગ્રેડ મેળવવામાં સુરત આગળ રહ્યું છે. સુરતમાં 100થી વધુ 2,991 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, જેમાં મૂલ્યાંકનના આધારે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સમગ્ર રાજ્યમાં સુરત શહેર A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં 100થી આગળ રહ્યું છે. સુરતમાં 2,991 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં ક્યાંક ખુશી પણ છે તો ક્યાંક હતાશા પણ છે. વિદ્યાર્થીઓએ સારું પરિણામ મેળવવા સખત મહેનત કરી, પરંતુ કોરોનાના કારણે સરકાર પાસે કોઈ પણ વિકલ્પ ન રહ્યો, જેના કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની ફરજ પડી, જ્યાં મૂલ્યાંકનના આધારે વિદ્યાર્થીઓના પરિણામો જાહેર કરવામાં આવ્યા, તેમાં સુરત શહેરના વિદ્યાર્થીઓને ફરી એક વખત બાજી મારી છે, જેમાં વિદ્યાર્થીઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો પણ છે, પરંતુ ઓફલાઈન પરીક્ષા લેવામાં આવી હોત તો વધુ સારું પરિણામ મેળવી શક્યા હોત તેવી ધારણા વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી છે. સુરતમાં વિદ્યાર્થીઓના પરિણામ પર એક નજર કરીએ તો સુરત શહેર કેન્દ્રમાં 84,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં સુરતમાં રેકોર્ડ બ્રેક 2,991 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. અક્ષય વાઢેર, D9 ન્યૂઝ, સુરત.